જેના પરથી આપણે ખ્યાલ નથી આવતો કે આ શું છે કે કઈ વ્યક્તિ છે આછું આછું ખબર પડે છે કે કોઈ માણસ છે અથવા કાગળનો ટુકડા મારતો કે આપણને કોઈ દેખાતું નથી કોષ્ટક 11.1 માં દર્શાવ્યા મુજબ તમારા અવલોકનો નોંધો આપણે જોઈએ છીએ કે આપેલો પદાર્થ પ્રકાશને સંપૂર્ણ પસાર થવા દે છે અપૂરતો પસાર થવા દે છે કે જરાય પસાર થવા દેતો નથી તેના આધારે તે પારદર્શક પારભાસક અને અપારદર્શક હોઈ શકે છે પડછાયામાં હવે બીજું 11.2 પડછાયા હકીકતમાં શું છે હવે એક પછી એક અપારદર્શક પદાર્થની જમીનથી ઊંચે સૂર્યપ્રકાશમાં વારાફરતી પકડી આપે તમે જમીન પર શું જુઓ છો તમે જાણો છો કે જમીન પર જોવા મળતો ઘેરો ભાગ તેના પડછાયાના લીધે હોય છે હવે સૂર્યના પ્રકાશમાં હું ઊભી છું મારા હાથમાં ચોપડી છે તો મને નીચે જ્યારે જોઈશ ત્યારે મારો અને મારી ચોપડીનો પ્રકાશ મને પડછાયો નીચે કાળો કાળો દેખાય છે તેને કોઈ રંગ હતો નથી પણ કાળો કાળો પડછાયો દેખાય છે અને એક ચોક્કસ આકારનો હતો નથી કે આપણે કહી શકીએ કે આ સામેવાળી વ્યક્તિ કઈ છે કે એણે શું પકડ્યું છે એ ચોખ્ખું ખબર પડતી નથી હવે એક પછી એક અપારદર્શક પદાર્થને જમીનથી ઊંચે સૂર્યપ્રકાશમાં વારાફરતી પકડી રાખો તમે જમીન પર શું જુઓ છો તમે જાણો છો કે જમીન પર જોવા મળતો ઘેરો ભાગ તેના પડછાયાના લીધે હોય છે મેં કીધું એમ કે પડછાયો દેખાય છે ઘણીવાર તમે પદાર્થના પડછાયાને જોઈને પદાર્થને ઓળખી શકો છો જમીન પર કાગળનો એક ટુકડો મૂકો થોડી ઊંચાઈ એક જાણીતો અપારદર્શક પદાર્થ પકડી રાખો કે જેથી તેનો પડછાયો જમીન પરના કાગળના ટુકડા ઉપર પડે તમે જ્યારે પદાર્થને પકડ્યો હોય ત્યારે તમારા મિત્રને પડછાયાની બહારથી રેખા અંકિત કરવાની કહો આવી જ બીજા પદાર્થના પડછાયા પણ દોરો હવે પડછાયાના આ રેખાચિત્ર ઉપરથી તમારા બીજા મિત્રોને પદાર્થને ઓળખવાનું કહો કેટલા પદાર્થોને તેઓ સાચી રીતે ઓળખી શકે મેં કીધું એમ કે ચોક્કસ ખ્યાલ નથી આવતો કે મેં હાથમાં શું પકડ્યું છે મેં પુસ્તક પકડ્યું હોઈ શકે મેં બોક્સ પકડ્યું હોઈ શકે છે તો એ પડછાયા પરથી ખ્યાલ આવતો નથી કે એ બોક્સ હતું કે પુસ્તક હતું કે બીજી કોઈ વસ્તુ હતી એમ જ્યારે આપણે આ વસ્તુઓને જાણી શકતા નથી કે આ શું હતું ઘણી વખત આપણે હાથમાંથી ઘણા પ્રકારના ચિહ્નો બનાવીએ છીએ તો સમજો કે મેં કોઈ પ્રાણી જેવું આમ કર્યું તો શું થાય છે આમાં આપેલું છે તમે કે એના પરથી માણસનો હાથ છે ખ્યાલ નથી આવતો ખાલી શેપ દેખાય છે કે પ્રાણીનો છે બરોબર એટલે ચોક્કસ આપણે કહી નથી શકતા કે આ શું વસ્તુ છે શું અંધારા રૂમમાં કે રાત્રે જ્યારે પ્રકાશ ન હોય ત્યારે તમે તમારા પડછાયાનું અવલોકન કર્યું છે શું જ્યારે રૂમમાં ફક્ત પ્રકાશનો સ્ત્રોત હોય અને બીજું કાંઈ ન હોય ત્યારે પડછાયાનું અવલોકન કર્યું છે આનો અર્થ એમ થયો કે પડછાયો જોવા માટે આપણને પ્રકાશનો સ્ત્રોત તથા એક અપારદર્શક પદાર્થની જરૂર પડશે શું બીજું કંઈ પણ જરૂરી છે એટલે શું જોઈએ છે એક તો જેમ કે કોઈ એવી વસ્તુ અને એ પ્રકાશનો સ્ત્રોત હવે બે વસ્તુ હશે તો ત્રીજી વસ્તુની જરૂર છે કે નહીં એ આપણે જોવાનું છે આગળ જોઈશું આ પ્રવૃત્તિ તમારે અંધારામાં કરવાની છે સાંજના સમયે તમારા થોડા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ તમારી સાથે ટોર્ચ અને એક મોટું કાર્ડબોર્ડ લઈ જાઓ ટોર્ચને જમીનની નજીક પકડી રાખીને ઉપરની તરફ પ્રકાશિત કરો જેથી તમારા મિત્રના ચહેરા પર પ્રકાશ પડે તમારી પાસે ભવ્ય પ્રકાશનો સ્ત્રોત છે જે અપારદર્શક પદાર્થ ઉપર પડે છે જો તમારા મિત્રની પાછળ કોઈ વૃક્ષ મકાન કે અન્ય પદાર્થો ન હોય તો તમારા મિત્રના માથાનો પડછાયો જોઈ શકશો આનો અર્થ એ નથી કે તેનો પડછાયો હતો નથી પડછાયો ફક્ત પડદા પર મેળવી શકાય છે અંતે ટોર્ચનો પ્રકાશ તેના શરીરમાંથી બીજી તરફ પસાર થતો જ નથી હવે બીજા મિત્રને તમારા મિત્રની પાછળ કાર્ડબોર્ડ પકડી રાખવાનું કહો શું હવે કાર્ડબોર્ડ શીટ પર પડછાયો દેખાય છે
આકૃતિ 11.3 જુઓ માટે પડછાયો હંમેશા પડતા પ્રમાણની શકાય છે કે રોજબરોજની જિંદગીમાં મેદાન ઊની દિવાલો ઇમારતો કે બીજી સપાટી તમે જે પડછાયો જુઓ છો તેમના માટે પડતા તરીકે ઓળખે છે હવે એક રૂમમાં પ્રકાશ હતો તો સાંજે રાત્રે તમે જુઓ તો થોડો ઘણો પ્રકાશ હશે તો આપણો પડછાયો પડે છે પણ હવે જો હું ખુલ્લા મેદાનમાં ગઈ મેં હાથમાં એક ટોર્ચ રાખી મારા મિત્રના ઉપર મેં ટોર્ચનો પ્રકાશ ફેંક્યો છતાં બી એનો પડછાયો મને દેખાશે નહીં ક્યાંય નહીં દેખાતો નથી કારણ શું છે કેમ કે મેદાનની આજુબાજુ કોઈ બી પ્રકારની દિવાલ કે પડદો નથી કે કોઈ એવો અપારદર્શક પદાર્થ નથી કે જેના પર એનો પડછાયો પડે બરોબર પણ એ જ વસ્તુ જ્યારે મિત્ર ગાર્ડનમાં મેદાનમાં ઊભો હતો અને પાછળ મારા બીજા મિત્ર એક પ્રકારનો પડદો કે પુખુ લઈને ઊભા હોય તો મારા મિત્ર પર જ્યારે હું પ્રકાશ ફેંકીશ તો એનો પડછાયો પેલા પુઠ્ઠા કાં તો પેલા પેપર ઉપર પડે છે એટલે ત્રણ વસ્તુની જરૂર પડે છે કોઈ એક વ્યક્તિ કાં તો વસ્તુ એક એવી વસ્તુ જેના પર અપારદર્શક વસ્તુ કે જેના પર પડછાયો પડે અને એ પ્રકાશ કોઈ સ્ત્રોતની જરૂર પડે છે પડછાયા આપણને પદાર્થના આકાર વિશે કેટલીક માહિતી આપે છે ઘણીવાર પડછાયા આપણને તેના આકાર વડે ગેરમાર્ગે દોરી શકે છે આકૃતિ 11.4 માં આપણા હાથ વડે તૈયાર કરાયેલ એવા પડછાયા દર્શાવે છે જે આપણને તે કોઈ પ્રાણીઓના હોય તેવું માનવા પડે છે તેનો આનંદ માણો બરોબર આમાં બતાવેલા છે કે એમ લાગે કે બે હાથ આ રીતે કર્યા છે તો શું લાગે છે કે કોઈ પક્ષી ઉડી રહ્યું છે પણ એક્ચ્યુઅલી એ શું છે મારો હાથ છે એટલે આનો પડછાયો જ્યારે પડશે ત્યારે સામેવાળાને એમ લાગશે કે ઉપર કોઈ પક્ષી ઉડી રહ્યું છે એટલે પડછાયા દ્વારા આપણને ઘણી વખત ગેરમાર્ગે દોરે છે કે વસ્તુ બીજી બદલાઈ શકે છે પ્રવૃત્તિ 4 તડકો હોય તેવા દિવસે શાળાના મેદાનમાં એક ખુરશી મૂકો ખુરશીના પડછાયા પરથી તમે શું અવલોકન કરો શું પડછાયો ખુરશીના આકારનું ચોક્કસ ચિત્ર બનાવે છે જો ખુરશીને થોડી ગોળ ફેરવવામાં આવે તો પડછાયાનું કદ કઈ રીતે બદલાય છે શું થશે ત્યારે ખુરશીના નીચે પડછાયો પડે છે ત્યારે બાજુમાં ક્યારેક પેલી બાજુ કે ક્યારેક આ બાજુ પડે છે જે રીતે સૂર્યની દિશા હશે એ પ્રમાણે આપણને પડછાયો લાગે છે એક પાતળી નોંધપોથી લો અને તેનો પડછાયો જુઓ પછી એક લંબચોરસ ખોખું લો અને તેનો પડછાયો જુઓ શું આ બંને પડછાયાના આકાર સમાન દેખાય છે લગભગ આપણને ખ્યાલ નથી આવતો કે આ ચોપડીનું છે કે આ પુઠ્ઠાનું છે અરે આ બોક્સનું છે એટલે ખ્યાલ આવતો નથી કે આ શેનો પડછાયો છે થોડા પુષ્પ અથવા અન્ય રંગીન પદાર્થો અને તેમના પડછાયા જુઓ દાખલા તરીકે લાલ ગુલાબ અને પીળો ગુલાબ શું પદાર્થના રંગ અલગ હોય ત્યારે પડછાયા અલગ રંગના દેખાય છે એટલે આપણને પડછાયો તો હંમેશા કાળો દેખાય છે એના પર કોઈ રંગ હોતો નથી એક લાંબો ખોખું અને જમીન પર પડતો તેનો પડછાયો જુઓ જ્યારે તમે ખોખાને ગોળ ફેરવો છો ત્યારે તમે જુઓ છો કે પડછાયાનું કદ પણ બદલાય છે ખોખાનો પડછાયો ત્યારે સૌથી ટૂંકો હોય છે જ્યારે તેની સૌથી લાંબી બાજુ સૂર્ય તરફ રાખેલી હોય ત્યારે કે તેની ટૂંકી બાજુ સૂર્ય તરફ હોય ત્યારે ચાલો આ લાંબા ખોખાને સાદો કેમેરા બનાવવા માટે વાપરીએ હવે આપણે પિનહોલ કેમેરા બનાવવાનો છે શું આપણને કેમેરા બનાવવા માટે ખરેખર ઘણી બધી જટિલ વસ્તુઓની જરૂર પડશે ના ખરેખર નહીં જો આપણે સાદો પિનહોલ કેમેરા જ બનાવવો હોય હવે પ્રવૃત્તિ 4 આપણે અહીંયા પિનહોલ કેમેરા કઈ રીતે બનાવો એ બતાવેલું છે ધ્યાનથી જોશો બે એવા ખોખા લો કે જેથી એક ખોખો બીજાની અંદર વચ્ચે કોઈ પણ જગ્યા રહ્યા વગર સરકી શકે બંને ખોખાની એક બાજુને કાપી નાખો મોટા ખોખાની જે બાજુ કાપી છે તેની વિરુદ્ધ બાજુ પર બરોબર વચ્ચે એક નાનું કામ બનાવો આકૃતિ 11.5 એમાં
પાડેલું છે એવું નાનું કાળો પાડવાનો છે તમારે નાના ગુહામાં વચ્ચેથી 5 થી 6 સેમીનો ચોરસ કાઢવો હવે બીજું નાનું કોકો લેવાનું છે એમાં 5 થી 6 સેમીનો ચોરસ કાપી લેવાનું છે એક બાજુ કોખાના ખુલ્લા ચોરસને ટ્રેસિંગ પેપર અર્ધ પારદર્શક કાગળથી ઢાંકી દો નાના કોખાને છિદ્રવાળા મોટા કોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી ટ્રેસિંગ પેપરવાળી બાજુ અંદરની તરફ રહે તમારો પિનહોલ કેમેરા ઉપયોગ માટે તૈયાર છે પિનહોલ કેમેરાને પકડીને નાના કોખાની ખુલ્લી બાજુમાંથી જુઓ તમે તમારો માથું અને પિનહોલ કેમેરાને ઢાંકવા માટે કાળા કાપડનો ઉપયોગ કરી શકો છો હવે થોડા અંદર રહેલા પદાર્થો જેમ કે વૃક્ષ કે ઇમારતને પિનહોલ કેમેરામાંથી જોવાની કોશિશ કરો એ ખાતરી કરો કે જે પદાર્થને તમારે પિનહોલ કેમેરામાંથી જોવાની ઈચ્છા હોય તે તેજસ્વી સૂર્યપ્રકાશમાં હોવા જોઈએ જ્યાં સુધી બીજા છેડે લગાવેલા ટ્રેસિંગ પેપર પર ચિત્ર જોવા ન મળે ત્યાં સુધી નાના કોકાને આગળ કે પાછળ તરફ ખસે શું પડછાય કરતા આ પિનહોલમાં પ્રતિબિંબો જુદા છે તમારા પિનહોલ કેમેરા વડે તેજસ્વી સૂર્યપ્રકાશમાં ફરતા વાહન કે રોડ તરફ જતા લોકોને જુઓ શું કેમેરામાં દેખાતા ચિત્રો બીજી બાજુએ વસ્તુઓના રંગો પણ દેખાડે છે શું ચિત્રો સીધા દેખાય છે કે ઉલટા શું થાય છે આ બધામાં આપણને સીધું દેખાય છે કે ઉલટું એ જોવાનું છે એના સિવાય વસ્તુનો કલર દેખાય છે હા કલર દેખાતો હોય છે ચાલો પિનહોલ કેમેરા વડે આપણા સૂર્યનું પ્રતિબિંબ જોઈએ આ માટે આપણે થોડી અલગ પ્રકારની ગોઠવણી જોઈશે આપણે ફક્ત વચ્ચે છિદ્ર કે પિનહોલ હોય તેવી મોટી કાર્ડબોર્ડની એક શીટ જોઈએ કાર્ડબોર્ડ શીટને સૂર્યની સામે ઊંચે પકડી રાખો અને તેનો પડછાયો ચોખ્ખા વિસ્તાર પર પડવાનો શું તમને કાર્ડબોર્ડ શીટના પડછાયાની મધ્યમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે દેખાશે ને જ્યારે તમારા સ્થળ પરથી ગ્રહણ દેખાવાનું હોય ત્યારે સૂર્યના આવા પિંપલવાળા પ્રતિબિંબ જો ગ્રહણ થવાનું હોય તે પહેલાં હજાર સ્પષ્ટ પ્રતિબિંબ મળે તે માટે પિંહોલને ગોઠવી રાખો ગ્રહણ શરૂ થાય એટલે પ્રતિબિંબને જુઓ તમે જોશો કે જેવું ગ્રહણ શરૂ થશે એટલે તરત જ સૂર્યનું પ્રતિબિંબ ધીમે ધીમે ઘટતું થઈ જશે ક્યારેય પણ સૂર્ય તરફ જ જોવું તે આંખો માટે સખત રીતે નુકસાનકારક હોય શકે કુદરતમાં પણ રસપ્રદ પિંહોલ કેમેરા છે જ્યારે આપણે પુષ્કળ પર્ણોવાળા વૃક્ષ નીચેથી પસાર થઈએ છીએ ત્યારે આપણે તેની નીચે સૂર્યપ્રકાશના નાના ચાંદરડા જોઈએ છીએ આ વર્તુળાકાર પ્રતિબિંબો હકીકતમાં તો સૂર્યના પિંહોલ પ્રતિબિંબ છે પર્ણો વચ્ચેની જગ્યાઓ પિંહોલ તરીકે વર્તે છે આ જગ્યાઓ બધા જ પ્રકારના અનિયમિત આકાર છે પણ આપણને સૂર્યનું વર્તુળાકાર પ્રતિબિંબ જ દેખાય છે હવે ફરીથી ગ્રહણ થાય ત્યારે સૂર્યના પ્રતિબિંબનું સ્થાન નિર્ધારિત કરો તેમાં ખૂબ જ મજા આવશે બરોબર તમે આ રીતે કરશો તો તમને જે સૂર્યગ્રહણ થાય છે એનું પ્રતિબિંબ ચોક્કસ જોવા મળે બીજો એક વિચાર આવ્યો આપણા પિંહોલ કેમેરા વડે આપણે રોડ પરની વ્યક્તિઓના ઉલટા પ્રતિબિંબ જોયા તો સૂર્યના પ્રતિબિંબનું શું આપણે તેને ઉલટી કે એવી કોઈ રીતે જોઈ શકાય શક્યા પહેરીને બીજો વિચાર આવ્યો જો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે તો જ શું આપણને આ બધા પરિણામો જેવા કે પ્રતિબિંબની રચના અને પિંહોલ પ્રતિબિંબ મળવા શક્ય છે ચાલો પ્રવૃત્તિ 6 ચાલો પાઇપના એક ટુકડાને કે ટુકડાનો કે રબરની નળીનો ઉપયોગ કરીએ રૂમના એક છેડે ટેબલ પર મીણબત્તીના સળગાવીને મૂકીએ હવે રૂમના બીજા છેડે ઊભા રહીને મીણબત્તી તરફ પાઇપની અંદરથી જુઓ હવે શું મીણબત્તી દેખાય છે આપણને મીણબત્તી દેખાય છે જ્યારે તમે મીણબત્તીની તરફ જોતા હોય ત્યારે પાઇપને થોડી વાંકી મારો હવે પહેલાં તમે સીધા પાઇપ વડે જ્યારે જોયું ત્યારે મને મીણબત્તી દેખાય પણ જ્યારે પાઇપ પાડે ત્યારે મીણબત્તી દેખાય છે નથી દેખાતી જુઓ શા માટે તમે મીણબત્તી તરફ જતા ત્યારે પાઇપને થોડી વાંકી વાળો શું હવે મીણબત્તી દેખાય છે પાઇપને તમારે જમણી કે ડાબી તરફ થોડી વાળો શું હવે મીણબત્તી દેખાય છે ના નથી દેખાતી શા માટે આના પરથી તમે શું કારણ આ બાબત એ દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એટલે જો આપણે
ઉઠાનું પાયું ખસે એને કે કોઈ બી વસ્તુને આપણે જ્યારે વાકી વાળશું તો આપણને ઉન્નતિ થાય ગતિ કરે છે ખરું ને અને એટલો જ જ્યારે અપારદર્શક પદાર્થ એને અટકાવે છે ત્યારે પડછાયો બને હવે અરીસા અને ફરાવટ 11.4 આપણે બધા જ ઘરમાં અરીસા વાપરીએ છીએ તમે અરીસા તરફ જુઓ અને તેમાં તમારો ચહેરો જુઓ તમે અરીસામાં જે જુઓ છો એ તમારા ચહેરાનું પરાવર્તન પ્રતિબિંબ છે અરીસાની સામે જે પદાર્થો હોય એ તમામનું આપણે અરીસામાં પરાવર્તન જોઈએ છે અરીસામાં આપણું પ્રતિબિંબ કાં તો પ્રતિબિંબ પરાવર્તિત થાય ત્યારે આપણને દેખાય છે ઘણી વાર આપણે તળાવ કે સરોવરના પાણીમાં વૃક્ષો ઇમારતો કે અન્ય પદાર્થોમાં પ્રતિબિંબ જોઈએ છે વધારે કળીને પાણી સરોવરના પાણીમાં આપણે આરામથી જોઈ શકીએ છીએ પ્રવૃત્તિ સાથે આ પ્રવૃત્તિ રાત્રે અથવા અંધારા રૂમમાં કરવી જોઈએ તમારા મિત્રને રૂમના એક ખૂણામાં તેના હાથમાં અરીસો પકડવાનો બીજા ખૂણામાં તમે હાથમાં ટોર્ચ પકડીને ઊભા રહો ટોર્ચના કાચને તમારી આંગળીઓથી ઢાંકીને ટોર્ચ ચાલુ કરો તમારી આંગળીઓની વચ્ચે જગ્યા રહે તે રીતે ગોઠવો જેથી તમને પ્રકાશનું કિરણકુંજ મળી શકે તમારા મિત્રએ પકડી રાખેલા અરીસા તરફ કિરણકુંજને પડવા દો શું તમને બીજી તરફ પ્રકાશનો ફટો પડતો દેખાય છે આકૃતિ 11.8 જુઓ અરીસા દ્વારા પ્રકાશનું પરાવર્તન થાય છે એક વ્યક્તિએ જ્યારે કાચ પકડ્યો છે અને એની સામે બીજો વ્યક્તિ ઊભો છે એ ટોર્ચનો પ્રકાશ જ્યારે કાચ પર નાખે છે ત્યારે આપણને એનું પરાવર્તન બીજી દિશામાં થાય છે અને ત્યાં પ્રકાશ પડે છે આકૃતિ 11.8 હવે ટોર્ચની દિશા એવી રીતે ગોઠવો કે જેથી રૂમમાં ઉભેલા તમારા બીજા મિત્રો પર પ્રકાશ પડતો પડે આ પ્રવૃત્તિ દર્શાવે છે કે અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલી શકે છે અહીં એક એવી પ્રવૃત્તિ દર્શાવેલ છે કે જે દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં નથી જાય છે અને અરીસા દ્વારા પરાવર્તિત થાય પ્રવૃત્તિ 8 એક મોટી થર્મોકોલ શીટની એક બાજુ પર કાચો લગાવો અને આકૃતિ 11.9માં દર્શાવ્યા મુજબ બીજી બાજુ અરીસો લગાવો અરીસા અને કાચકા વચ્ચે ઘાટા રંગના કાગળને ફેરવો તેને સૂર્યપ્રકાશમાં રાખો અથવા કાચકામાંથી પસાર થાય એ રીતે ટોર્ચ પાસે પ્રકાશ પસાર કરો તમે શું નોંધો તમને શું દેખાય છે પહેલાં તો જે ટોર્ચનો પ્રકાશ હતો એના લીધે કાચકાનું પડછાયામાં રૂપાંતર થાય છે એ પડછાયો ત્યાં જાય છે કાચ ઉપર પડે છે અને એનું પરાવર્તન થાય છે કાચકામાંથી પસાર થાય એ રીતે ટોર્ચમાંથી પ્રકાશ પસાર કરો તમે શું નોંધ્યું આકૃતિ 11.9માં દર્શાવ્યા મુજબની વાત જોવા મળશે આ પ્રવૃત્તિથી આપણને પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસામાંથી પરાવર્તન થવાની પદ્ધતિ વિશે ખ્યાલ આવે આ પ્રવૃત્તિઓ તમે ઘરે તમારા સામે તમારા માતા પિતાની સહાયથી તમે કરી શકો છો એટલે કે પાઠ પૂર્ણ કરું છું જય હિન્દ જય ભારત